श्रवणमंगलम श्रीमदादतम भुवि गिणन्ति भूरिदा जना। श्री रामकृष्ण कथामृत पर आपणे 13 चर्चाओ करी छे अने ए 13 चर्चाओमां आपणे जोयुं के केवी रीते श्री रामकृष्ण कथामृतना प्रारंभमां ज श्रीमद भागवतनो जे श्लोक आप्यो छे, तव कथामृतम तप्त जीवनम, गोपिकाओए गायेलो ए श्लोक रामकृष्ण कथामृत माटे केटलो बंद बेसतो छे। कारण के रामकृष्णदेवनी कथा पण अमृत समान छे। तव कथामृतम तप्त जीवनम, आपणू जीवन जे आजे तप्त थई गयु छे, जे संतप्त लोको छे एमने शाता पहोंचाडनारू छे आ कथामृत। कवि भीरितम, विद्वानोए ऋषिमुनिओए आनी प्रशंसा करी छे। कलमशापहम, आपणा अंतरनो मेल, अंतरनो कलमश दूर करे छे। अने श्रवण मंगलम, श्रवणमां मंगलमय छे, श्रवण करवाथी ज मंगल थाय छे। श्रवण मंगलम श्री मदादतम, एनु आयतन ए अनंत कथा छे। भुवि गिणन्ति ए भूरिदा जना, धन्य छे ते लोको जेवा कथामृतनु पान करे छे। तो ए कथामृत केवी रीते आजे विश्वना देश विदेशमां केटली जग्याए एनो प्रचार प्रसार थई रह्यो छे, देश विदेशनी केटली भाषाओमां एनो अनुवाद थई गयो, लाखो प्रतो वेचाई रही छे, वेचाई गई छे ने वेचाई रही छे। एक कथामृतनो जादु, ए जादुई असर, जादुई असरना कारणो, ए कारणोनी आपणे चर्चा करी हती अने कह्युं हतुं के सौथी पहेलुं कारण तो प्रामाणिक ग्रंथ छे, તે જ દિવસે લખાયેલું। માસ્ટર મહાશય પોતાની ડાયરીમાં જે કંઈ કથા કથોપકથન થયા શ્રી રામકૃષ્ણ સાથે તે દિવસે લખી લીધા અને પછી એ પુસ્તક આકારે પ્રગટ થાય છે। ઓથેન્ટિક, ઓથેન્ટિસિટી એ આજે બહુ વધારે એમાં એના પર મહત્વ દેવામાં આવે છે। ગમે એટલી કોક એન્ડ બુલ સ્ટોરીઝ જેને કહેવાય, કેટલી બધી વાર્તાઓ ચાલતી હોય, કેટલા અવતાર પુરુષ વિશે કેટલી બધી વાર્તાઓ ચાલતી હોય, કેટલી વાતો કહેતા હોય, પણ એનું કોઈ બેસિસ ન હોય, ફાઉન્ડેશન ન હોય। પણ અહીંયા કોક એન્ડ બુલ સ્ટોરીઝ નથી, અહીંયા આપણે કોઈ શંકાને સ્થાન નથી। કેમ? શ્રી રામકૃષ્ણદેવે જે વાતો કરી એ જ દિવસે માસ્ટર મહાશય ડાયરીમાં લખી લીધી, તે જ દિવસે, અને પછી એ ડાયરીમાં લખેલ વાતો પુસ્તક આકારે પ્રકટ થાય છે। તો એની ઓથેન્ટિસિટી છે। બાકી બધી જગ્યાએ તો અવતાર પુરુષ અથવા મહાપુરુષ ધર્મગુરુ એ ચાલ્યા ગયા, એના પછી સ્મૃતિમાં જે કંઈ હોય એ સ્મરણ કરીને એ વાતો એમના શિષ્યોએ લખી, ઘણા વર્ષો પછી થોડીક વાતો પોતાની ઉમેરી, થોડોક માલમસાલો નાખ્યો પોતાના ગુરુને મહાન બનાવવા માટે, આ વાતો આપણે જોઈએ છીએ। પણ અહીંયા ઓથેન્ટિક સોર્સ, શ્રી રામકૃષ્ણ દેવે જે કઈ વાતો કરી એ જ દિવસે માસ્ટર મહાશય પોતાની ડાયરીમાં લખી રાખી, એ ડાયરી આજે પણ મોજુદ છે, જોઈ શકો છો। ડાયરી મ્યુઝિયમમાં, બેલુર મઠમાં એ મ્યુઝિયમ કરવામાં આવ્યું છે, મ્યુઝિયમ ખોલવામાં આવ્યું છે, જેમાં શ્રી રામકૃષ્ણ, મા શારદા દેવી, સ્વામી વિવેકાનંદ, અન્ય એમના શિષ્યોએ જે કઈ વસ્તુઓ વાપરી હતી, એમને લગતી જે કઈ પવિત્ર વસ્તુ, એ બધાને ત્યાં સાચવીને રાખવામાં આવેલ છે અને જનતા માટે, આમ જનતા માટે ખોલી દેવામાં આવેલ છે। એમાં બે સેક્શન ખાસ ગુજરાત માટે આપેલા છે, કારણ કે સ્વામી વિવેકાનંદ 4 મહિના માટે પોરબંદર રહેતા, એટલે પોરબંદર માટે એક અલગ સેક્શન આપેલું છે, અને એ ત્યાંના સ્વામીજી, જે ઇન્ચાર્જ સ્વામીજીએ અનુરોધ કર્યો છે કે જેટલી બધી વસ્તુઓ અહીંયાથી મળે એના માટે અમે પ્રયત્નો કરી રહ્યા છે, રિસર્ચ કરી રહ્યા છે, કે સ્વામી વિવેકાનંદ, શ્રી રામકૃષ્ણ એમના ગુરુભાઈઓ અહીંયા આવ્યા હતા પોરબંદરમાં, તો ત્યારની કોઈ પણ વસ્તુઓ મળે, એમના વિશેની માહિતી મળે, આ બધું અમે સંગ્રહ કરી રહ્યા છીએ। પણ કહેવાની વાત એ છે કે શ્રી રામકૃષ્ણની જે કંઈ વાતો હતી એ ગપગોળા નથી,
કથામૃતમાં કોઈ ગપગોળા નથી, જે કઈ વાતો એમણે કરી એ જ વાતો માસ્ટર મહાશય ડાયરીમાં લખી અને પછી પ્રસ્તુત કરી. તો ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન, પહેલું કારણ છે ઓથેન્ટિસિટી. બીજું, સર્વ શાસ્ત્રોનો નિચોડ આ કથામૃતમાં મળે છે. વર્તમાન અને ભાવિ યુગનું સર્વશ્રેષ્ઠ શાસ્ત્ર છે અને સર્વશાસ્ત્રને સમજવાનું સર્વશ્રેષ્ઠ શસ્ત્ર છે, વેપન, ઇન્સ્ટ્રુમેન્ટ. આપણે બધા શાસ્ત્રોને સમજવા માટે બાઇબલ હોય કે કુરાન હોય કે ગ્રંથ સાહેબ હોય, વિભિન્ન ધર્મોના જે ધર્મગ્રંથો છે એ બધાને સમજવા માટે કોઈ એક જ ગ્રંથ શું એવો કોઈ ગ્રંથ છે કે જેના દ્વારા આપણે બધું સમજી શકીએ? અહીંયા રામકૃષ્ણ કથામૃતમાં બધાએ શાસ્ત્રનો સાર મળશે, બધાએ શાસ્ત્રને સમજવાનો એક શસ્ત્ર મળશે. અને એટલું જ નહીં, આધુનિક આજના યુગના તેમજ ભાવિ યુગનો સર્વશ્રેષ્ઠ શાસ્ત્ર છે શ્રી રામકૃષ્ણ કથામૃત. ઘણા બધા શાસ્ત્રો વાંચવા પડે, વિભિન્ન ધર્મોથી, વિભિન્ન ધર્મોમાં જે કંઈ કહેલી વાતો છે આધ્યાત્મિકતાની, ધર્મ વિશેની, એ બધી વાતો સમજવા માટે ઘણી બધી વાતો સાંભળવી પડે, વાંચવી પડે. પણ રામકૃષ્ણ કથામૃતમાં જાણે અર્ક આપેલો છે, બધા એનો જીસ્ટ, બધા એનો સાર ગ્રહણ કરી કરી રામકૃષ્ણ કથામાં જ્યારે વાંચીએ તેમાં બધી વાત આવે. ચૈતન્ય મહાપ્રભુની પણ વાત આવે, ભગવાન બુદ્ધની પણ વાત આવે, જૈન ધર્મની પણ વાત આવે, શીખ ધર્મની પણ વાત આવે, ભાગવતની વાત તો આવે જ, શરૂઆત જ ભાગવતથી થાય છે. રામચરિત માનસની વાત આવે, તુલસીદાસજીની વાત આવે, મીરાબાઈની વાત આવે, ઇસ્લામ ધર્મની વાત આવે, ખ્રિસ્તી ધર્મની વાત આવે, ઈસુ ખ્રિસ્તની વાત આવે, ધર્મગ્રંથ સાહેબની વાત આવે, શીખ સિપાહીઓ આવે છે શ્રી રામકૃષ્ણ પાસે. બધાએ ધર્મોને સમજવાનું સર્વશ્રેષ્ઠ શસ્ત્ર અને આધુનિક તેમજ ભાવિ ધર્મનું સર્વશ્રેષ્ઠ શાસ્ત્ર એ છે શ્રી રામકૃષ્ણ કથામૃત. એના પર આપણે ચર્ચા કરી હતી. સંસારના સર્વધર્મના, હમણાં જ આપણે ગીતમાં સાંભળ્યું, જે ગીત પર આપણે ધ્યાન કરી છે શરૂઆતમાં, કાબા મેં ક્યા, દેવલ મેં ક્યા, તેરી પરસ્તી હોગી સબજા, સભીને તુજકો સિર હે ઝુકાયા, જો કુછ હૈ સે તુઈ હૈ. એ જ ઈશ્વર દરેક ધર્મમાં એક જ સત્ય રહેલું છે. કોઈને ઈશ્વર કહે છે, કોઈ ગોડ કહે છે, કોઈ અલ્લાહ કહે છે. શ્રી રામકૃષ્ણદેવે પોતાના જીવનની પ્રયોગશાળામાં અનુભૂતિ કરી, પ્રયોગશાળામાં પ્રયોગ કરી અને પછી એ વાત કરે છે. અને એટલા જ માટે શ્રી રામકૃષ્ણ ઉપદેશોમાં એ બળ રહેલું છે. બાકી બધા થિયોરિટિકલ વાત કરે, હા બધા ધર્મો સાચા, પણ શ્રી રામકૃષ્ણ પોતાના અનુભવ પર કહે છે. જ્યારે રામકૃષ્ણ કથામૃત વાંચીએ છીએ ત્યારે બધા ધર્મો પ્રત્યે આપણી શ્રદ્ધા જાગૃત થાય છે, એક ધર્મ પ્રત્યે નહીં, કોઈ ધર્મ પ્રત્યે વિદ્વેષ નહીં. આ એક વિશેષતા. બાકી બધા ધર્મોમાં જઈએ છીએ ત્યારે એ ધર્મના જે ધર્મગુરુ એને મોટા કરવા માટે થઈને અન્ય ધર્મોની કદાચ નિંદા પણ કરવામાં આવે, નિંદા ન પણ કરવામાં આવે તો ઉતારી પાડવામાં આવે. બે વસ્તુ, બે પ્રકારના ધર્માંધ લોકો. એક કહે છે મારો જ ધર્મ સાચો, બાકી બધા ધર્મો ખોટા. જો તમારે બચવું હોય અમારો ધર્મ સ્વીકાર કરવો પડશે, નહીં તો તમે જાનનુંમાં જશો. આ એક પ્રકારના ધર્માંધ. એનાથી થોડા મોડર્ન ધર્માંધ, એ લોકો શું કહે છે, ના 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 બધા ધર્મો સાચા છે, વી ટોલરેટ ઓલ રિલિજન્સ, ટોલરેટ એટલે અમે બધા ધર્મોને સહન કરીએ છીએ, બધા ધર્મ ભલે રહેતા પણ અમારો ધર્મ સર્વશ્રેષ્ઠ છે, અમારો ધર્મ મોટો છે, તમારા ધર્મમાં તમને અંધારામાં સબળતા રહેશો. અરે તમારો ધર્મ તો જંગલી ધર્મ છે, અમારો ધર્મ સર્વશ્રેષ્ઠ ધર્મ, એટલે અમારો ધર્મ સ્વીકાર કરો. એ પોતાનો ધર્મ સ્વીકારવા કરવા માટે થઈને બીજા ધર્મ ઉતારી પડવાની વાત. પણ અહીંયા શ્રી રામકૃષ્ણદેવ પાસે નહીં, પોતાના જીવનની પ્રયોગશાળામાં પુરવાર કરીને કહે છે બધા ધર્મો એક જ પરમ સત્ય તરફ લઈ જાય છે. જેને જે જોતો મત તો પથ, જેટલા મત છે તેટલા પથ છે, જેને જે પથથી જવું હોય બધાએ સમાન રીતે મહાન છે, ઇક્વલી વેલિડ પાથ ટુ ધ ગોલ વિચ ઇઝ વન. આવી વાત અત્યાર સુધી પોતાના અનુભવના આધાર પર આજ સુધી વિશ્વના ઇતિહાસમાં કોઈએ નથી કરીને. એટલા જ માટે ક્લોડ એલન સ્ટાર્ક, એમણે પુસ્તક લખ્યું ગોડ ઓફ ઓલ, અમેરિકાથી પ્રકાશિત થઈ છે બોસ્ટન યુનિવર્સિટી. બહુ એમાં બધી વાત સુંદર કરી કે આજના યુગમાં જે જરૂરિયાત હતી કે આજનો યુગ છે વૈજ્ઞાનિક યુગ છે, એ ફક્ત થિયોરિટિકલ વાત તેની માને, એને તો પુરવાર પુરાવો જોઈએ, લેબોરેટરીમાં એક્સપેરિમેન્ટ કરીને કોઈએ વારાફરતી એક જ જીવનમાં વારાફરતી બધા ધર્મોની સાધના કરીને પછી કહે કે આ બધા ધર્મો એક જ પરમ સત્ય તરફ લઈ જાય છે. આવી જરૂરિયાત આપણા આધુનિક યુગમાં, વૈજ્ઞાનિક યુગમાં હતી, એ શ્રી રામકૃષ્ણે પૂરી કરી. વારાફરતી બધા ધર્મોની સાધના કરી, એ સાધના એટલી ઇન્ટેન્સલી કરી, શક્ય નથી.
એક જ ધર્મની સાધના કરતા ઘણા વર્ષો લાગે, એની ઉચ્ચતમ શિખર, એના ઉચ્ચતમ શિખર પર પહોંચતા કેટલા બધા વર્ષો લાગે, પણ શ્રી રામકૃષ્ણ પોતાની અસાધારણ એકાગ્રતા દ્વારા વારાફરતી બધા ધર્મોની સાધના કરી તેના ઉચ્ચતમ શિખર પર પહોંચી પરમ સત્યનો લાભ કરીને પછી કહે છે બધા ધર્મો એક જ પરમ સત્ય તરફ લઈ જાય છે. આ વેલિડિટી, આ પુરાવો આજના યુગમાં આવશ્યક છે. તો શ્રી રામકૃષ્ણ કથામૃતમાં આપણને સર્વધર્મના, સર્વ તબક્કાના, સર્વ સંપ્રદાયના લોકો માટેનો મસાલો મળે છે. એક વૈષ્ણવ હશે એ પણ જયારે કથામૃત ખોલશે તો એમાં પણ એને ખૂબ આનંદ આવશે, આ શ્રી રામકૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુનું નામ લઈ અને ગૌરાંગનું કીર્તન કરી રહ્યા છે, વાહ વાહ વાહ. તો જે માતા કાળીના ઉપાસક હશે એ પણ જોયે છે, ઓ માં કાળીનું ગીત ગાઈ રહ્યા છે, માં દુર્ગાનું ગીત ગાઈ રહ્યા છે, જગન્માતાનું ગીત ગાઈને શ્રી રામકૃષ્ણ સમાધિમાં લીન થાય છે, એને પણ મસાલો મળશે. રામના ભક્તો હોય, એ રામચરિત માનસની પણ વાત શ્રી રામકૃષ્ણ કથામૃતમાં છે, એમાં પણ રામચરિત માનસની પણ વાત આવી જાય, ભાગવતની તો વાત આવે જ, અને કેટલા બધા ઇસ્લામ ધર્મની પણ વાત આવે, ક્રિશ્ચિયનિટીની વાત આવે, તો બધાએ ધર્મના, બધાએ સંપ્રદાયના લોકો માટેનો મસાલો કથામૃતમાં છે. અને અવતાર વરિષ્ઠના વચનોનો આ સંગ્રહ છે. કેવા અવતાર વરિષ્ઠ? કે જેમણે પોતાના જીવનમાં ધર્મને જાગૃત કર્યો છે. અને એટલા જ માટે ગાંધીજી કહે છે કે એમના વચનોમાં એક વિશેષતા છે. મહાત્મા ગાંધી કહે છે કે આપણને ધર્મ પરની જે શ્રદ્ધા આપણે ગુમાવી બેસા છે, સંશયવાદનો જમાનો છે, બધાને સંશય થાય છે કે ઈશ્વર છે જ નહીં, છે કે નહીં એમાં સંશય છે, પછી પાછળ ધર્મની પાલન કરવાની વાત પછી આગળ. ધર્મ ઈશ્વર નામની વસ્તુ છે, આત્મા નામની વસ્તુ છે કે નહીં એમાં સંશય છે આધુનિક માનવને. તો શ્રી રામકૃષ્ણના પુસ્તકો જયારે વાંચીએ છીએ, ગાંધીજી કહે છે આ સંશયવાદના જમાનામાં સૌથી મોટા મોટો ફાયદો એ થાય છે કે જે બીજા બધા અવતારોમાં નથી મળતું, આજના સંશયવાદના જમાના, કારણ કે આજના જમાનામાં પુરાવો કરીને શ્રી રામકૃષ્ણ કહે છે, નરેન્દ્રનાથને કહ્યું, સ્વામી વિવેકાનંદને કહ્યું, એ આપણા સૌને કહ્યું છે કે હા બેટા મેં ઈશ્વરના દર્શન કર્યા છે, એટલું જ નહીં જેમ હું તને જોઉં છું એથી વધુ પ્રત્યક્ષ રૂપે એના દર્શન કરું છું, એટલું જ નહીં તું ચાહે તો તને પણ તેના દર્શન કરાવી શકું છું, આ વાત કહેવા વાળા. અને આવી રીતે પોતાના અનુભૂતિ પર, પોતાની અનુભૂતિ પર આધારિત જે ઉપદેશો દેવા, એ જ ગાંધીજીના ઉપદેશો. એટલા માટે ગાંધીજી કહે છે કે શ્રી રામકૃષ્ણ ઉપદેશો વાંચવાથી સૌથી પહેલી મોટા મોટો ફાયદો જે થાય છે, લાભ થાય છે, સંશયવાદના જમાનામાં આપણો સંશય ચાલ્યો જાય છે. અને છઠ્ઠું કારણ, દૃશ્યો અને ઘટનાઓનું સુંદર ચિત્રણ, એટલું સુંદર ચિત્રણ કરે છે માસ્ટર મહાશય. સૌથી પહેલું જ આપણે કહ્યું, પહેલો ખંડ, પહેલો અધ્યાય આપણે મૂકી દીધો, હોમવર્ક માટે આપ્યું, પણ એમાં શું વાત કરી? સૌથી પહેલા ચિત્રણ કર્યું, દક્ષિણેશ્વરનું મંદિર, પંચવટી, ગંગાના તટ પર કેવી રીતે 12 શિવજીના મંદિર છે, માં કાળીનું મંદિર છે, રાધાકાંતનું મંદિર છે, પંચવટી છે, બેલતલા છે જેની નીચે શ્રી રામકૃષ્ણદેવે તંત્રોની સાધના કરી, આખું ચિત્રણ કરી નાખ્યું. અને જ્યારે કોઈ પણ દૃશ્યનું ચિત્રણ કરે છે, જ્યારે પણ કોઈ વાત લખે છે, સૌથી પહેલા સીન આખો આપી દે છે, આખો સીન. શ્રી રામકૃષ્ણદેવ નાની પાટ પર બેસીને વાર્તાલાપ કરી રહ્યા છે, ભક્તો નીચે જમીન પર બેસીને સાંભળી રહ્યા છે, કોણ કોણ ભક્તો છે, કઈ તરફથી હવા આવી રહી છે, ગંગા કઈ તરફ અત્યારે જઈ રહી છે, પવન કેવો વાઈ રહ્યો છે, આખું ચિત્રણ. તો એ બેકગ્રાઉન્ડ આપણને મળે છે, આબેહૂબ ચિત્રણ. આપણે જ્યારે ત્યાં પહોંચી જઈએ છીએ, આપણે જાણે પોતે પણ એ કલકત્તામાં દક્ષિણેશ્વરના મંદિરના એ પ્રાંગણમાં જાણે પહોંચી જઈએ છીએ, એવી જાતની અનુભૂતિ આપણને થાય છે. તો આબેહૂબ અહેવાલ, દૃશ્યો અને ઘટનાઓનું સુંદર ચિત્રણ આ કથામૃતમાં મળે છે. સાતમી ખૂબી છે કે અહીંયા રામકૃષ્ણ ઉપદેશો ઉપદેશના રૂપમાં નથી, પણ કથોપકથનના રૂપમાં છે, ડાયલોગ્સના રૂપમાં, અને એટલા માટે એ રસપ્રદ રહે છે. પ્રશ્ન એના ઉત્તર, અમસ્તુ કોઈ ઉપદેશ કરે તો એ બોરિંગ થઈ જાય, ડ્રાય થઈ જાય, શુષ્ક થઈ જાય, પણ અહીંયા રસપ્રદ વાર્તાલાપ. પછી બાળકો, અલ્પબુદ્ધિવાળા પણ સહેજથી સમજી જાય એવી સરળ રીતે આમાં કથાઓ, વાર્તાઓ, દૈનંદિન જીવનના ઉદાહરણોથી ભરપૂર એવી બધી વાર્તાઓ, કેટલી બધી વાર્તાઓ આવશે આપણે જોઈશું કથામૃતમાં. વાર્તાઓ જ વાર્તાઓ, ઉપદેશો, અને દૈનિક જીવનમાં જે કંઈ આપણા ઉદાહરણો થાય એ બધા ઉદાહરણો આપીને કહે છે, જેથી આપણને સમજી શકાય. એવું નથી કે કોઈ એવા ઉદાહરણ આપ્યા કે જે આજથી કેટલા વર્ષો પહેલાની વાત હોય, નહીં, એવા ઉદાહરણો આપશે કે જે આપણે દૈનિક જીવનમાં જોઈએ છીએ, અને સુંદર રીતે રજૂ કરે છે, મજેદાર રીતે રજૂ કરે છે, રસપ્રદ રીતે રજૂ કરે છે. તો આ બધી જે આ બધી વાર્તાઓ, એને ઉદાહરણો, એના દ્વારા જીવંત થાય છે ઉપદેશો, અને
બાળકોને સમજવા માટે, એક જે લોકો અલ્પબુદ્ધિ વાળા એમને સમજવા માટે પણ સરળ બને છે. તો સરળ ઉપદેશો અને સર્વગ્રાહી છે, સર્વ રસોનું મિશ્રણ છે, જાત જાતની વાનગી છે. ગમે એટલી મીઠાઈ સારામાં સારી હોય પણ એક જ મીઠાઈ તમને કહે કે સવારના નાસ્તામાં લેવાની, બપોરના જમતી વખતે એ જ મીઠાઈ, રાતના પાછી મીઠાઈ, એકને એક વાનગી તમને આપો. અમે લોકો ગયા હતા બેલુમઠ, ત્યાં રાજકોટથી ટ્રીપ લઈને, તો ઘણા બધા ભક્તો હતા. શિકાગો સેન્ટરની સેલિબ્રેશન હતું, 1993ની વાત. અને કલકત્તામાં તો લગભગ 120 ભક્તો રાજકોટથી આખી ગયા હતા બે ડબ્બામાં, ત્યાંથી કોચ હાવડા ટ્રેનમાં 3 દિવસની જર્ની. તો બહારનું તો બધાને ભાવે નહીં, બહારનું ખાવાનું કેટલાક લોકોને એ પણ હોય થોડોક કે કેવું રહેશે કેવું નહીં, તો બધા પોતપોતાની રીતે લીધા હતા. તો એક ભક્તબેન સાથે વાત ચાલતી હતી, એને થેપલા બહુ ભાવે એટલે ખૂબ બધા થેપલા લીધા હતા એણે, થેપલા નથી. તો પહેલે દિવસે તો બહુ મજા આવી સવારના અમદાવાદમાં, બીજે દિવસે સવારે અમદાવાદ આવી જાય. રાતના 12:30 વાગે એ ટ્રેનમાં અહીંયાથી રાતના 8 વાગે બેસો, એ જ ટ્રેન પહોંચે છે સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં, ડબ્બો લાગે છે હાવડાનો ડબ્બો. તો એ જ હાવડાનો ડબ્બો ત્યાં પહોંચે રાજકોટ 12:30 વાગે, 12:40 ત્યાંથી બધા બેસે, અમે લોકો બેઠા. અને એ ડબ્બો પછી ત્યાં અમદાવાદમાં કપાઈ જાય અને અમદાવાદ હાવડા એક્સપ્રેસમાં 9:15 વાગે લાગે, અને પછી ઠેઠ હાવડા સુધી જાય 3 રાત અને 2 દિવસ અહીંયાથી પોરબંદર. થેપલા નથી, બપોરને જમવાનું થેપલા અને અથાણું, પછી રાતના જમવામાં થેપલા અને અથાણું. પહેલે દિવસે બહુ મજા આવી, બીજે દિવસે ફરી થેપલા અને ચા, સવારે નાસ્તો, સાંજના નાસ્તો થેપલા અને ચા, બપોરનો નાસ્તો, બપોરનું જમવાનું થેપલા અને અથાણું. 2-3 દિવસ જ્યારે થયા તો કે મને થેપલા બહુ ભાવે પણ હવે હું થેપલા કોઈ દી નહીં લાવું. થેપલા ખાતા ખાતા ધરાઈ ગયા. એક જ વસ્તુ ગમે એટલી તમને ભાવતી હોય, એકદમ મોસ્ટ ફેવરેટ ડિશ હતી એની થેપલા, એટલે ખૂબ બધા થેપલા લીધા હતા, પણ ગમે એટલી ફેવરેટ ડિશ હોય, એક જ વાત, એક જ તમે વાનગી ખાઓ તો બોરિંગ થઈ જાય. એવી જ રીતે રામકૃષ્ણ કથામૃતમાં વેરાયટીઝ, એક જ વાનગી પીરસાતી નથી, ભિન્ન ભિન્ન વાનગીઓ, અદભુત અદભુત વિભિન્ન વાનગીઓ. કોઈકે રિસર્ચ કરીને જોયું 178 દ્રશ્યો છે, 178 સીન્સ, 178 વિભિન્ન દ્રશ્યોનું ચિત્રણ આ રામકૃષ્ણ કથામૃત 3 ભાગમાં છે, અને 250 પાત્રો એમાં આવે છે, 250 પર્સન્સ, 250 વ્યક્તિઓનો પરિચય, એની સાથેનો વાર્તાલાપ છે. એક જ વાત વ્યક્તિ સાથેની વાર્તાલાપ ચાલતી હોય તો ચીલાચાલું થઈ જાય, બોરિંગ થઈ જાય, પણ 250 વ્યક્તિ. તો સર્વગ્રાહી, સર્વરસોનું મિશ્રણ આમાં છે. અને સૌથી એક બીજું અન્ય મહત્વનું કારણ આ જાદુનું, શ્રી રામકૃષ્ણદેવની સાક્ષાત ઉપસ્થિતિનું ભાન આમાં થાય છે. આ જ ખૂબીની વાત સ્વામી વિવેકાનંદ લખે છે કે સોક્રેટિક ડાયલોગ્સ આર પ્લેટો ઓલ ઓવર બટ યુ આર એન્ટાયરલી હિડન. સોક્રેટિકના ડાયલોગ જ્યારે વાંચો, જ્યારે પ્લેટોએ લખેલા છે, પ્લેટોની ગંધ આવે, પ્લેટોનું જરાક કંઈક કંઈક પોતાનું જ્ઞાન આવે, પણ શ્રી રામકૃષ્ણ ડાયલોગમાં માસ્ટર મહર્ષિની કોઈ ગંધ નથી. પોતાને અલગ રાખ્યા શ્રી રામકૃષ્ણ લખી, પોતાને આપણા સમક્ષ એવી રીતે રજૂ કર્યા છે, અનએડલ્ટરેટેડ. આજકાલ ભેળસેળનો જમાનો છે, દરેક ચીજ વસ્તુમાં ભેળસેળ, તેલમાં ભેળસેળ, દૂધમાં તો ભેળસેળ, એમાં ક્યારેક ક્યારેક દૂધનો ફક્ત રંગ જ હોય. જેમ જેમ દૂધ તમે સસ્તું કરતા જાય, અમારે એક હતા સ્વામીજી, બહુ જ કંજૂસ હતા, તો દૂધવાળો કે 5 રૂપિયા કિલો ત્યારે લીટર દૂધ આપતો હતો, તો કે ના 5 રૂપિયા લીટર નહીં, હજી ઓછું કરો, તો 4 રૂપિયા કર્યું, 3 રૂપિયા કર્યું, 2 રૂપિયા કર્યું, એ આપે જાય છે. કે તો વિચિત્ર છે, જેટલું કહો કે એટલો રેટ, પછી કે હવે કે 1 રૂપિયા કરો, ત્યારે એ હસતા હસતા કે કીધું ભગવાન, તો પછી હવે રંગય નહીં રહે, અત્યાર સુધી તો પાણી બરાબર, એને કંઈ વાંધો નથી, જેટલું તમે કહો બરાબર, જેટલો તમે રેટ કહે એ પ્રમાણે પાણી ઠલવતો જાય અને દૂધ દેતો જાય. સ્વામીજી ખુશ, આય ખુશ. પછી હવે કે 1 રૂપિયા કિલો લીટર, સ્વામીજી પછી તો રંગય નહીં રહે. તો દૂધમાં ભેળસેળ, તેલમાં ભેળસેળ, આજ ભેળસેળનો જમાનો, અહીંયા કાંઈ ભેળસેળ નથી. પ્લેટોમાં પણ સોક્રેટિકના ડાયલોગમાં પ્લેટોની ગંધ, પણ શ્રી રામકૃષ્ણ ડાયલોગમાં એકદમ જેવા ડાયલોગ કીધા એવી જ રીતે એમાં માસ્ટર માસ્ટરે પોતાને અલગ રાખ્યા છે. અને આ જે છે શ્રી રામકૃષ્ણની સાક્ષાત ઉપસ્થિતિનું ભાન થાય છે. જાણે શ્રી રામકૃષ્ણ આપણી સાથે વાત કરી રહ્યા છે,
અને એટલા જ માટે કથામૃત ધ્યાન કરવાનું સર્વશ્રેષ્ઠ સાધન છે. માસ્ટર મહાશય પોતે કહ્યું છે કે કથામૃત લખતા પહેલા ડાયરીમાં એમણે જે લખેલું હતું, એક એક સીન પર, એક એક દૃશ્ય પર તેમણે ઓછામાં ઓછું 1000 વાર ધ્યાન કર્યું, અને 1000 વાર ધ્યાન કર્યા પછી શ્રી રામ કૃષ્ણદેવની સાક્ષાત ઉપસ્થિતિમાં આ લખ્યું. અને એટલા જ માટે આપણે કથામૃત જ્યારે વાંચીએ છીએ એ પણ એક પ્રકારનું જાણે ધ્યાન થઈ જાય છે, કારણ કે શ્રી રામકૃષ્ણ આપણી સાથે વાત કરે છે, શ્રી રામકૃષ્ણની સાક્ષાત ઉપસ્થિતિનું ભાન થાય છે. અને એટલા જ માટે ક્રિસ્ટોફર ઇશરવુડ, ફેમસ નોવેલિસ્ટ, બહુ સુંદર વાત કરે છે, ઇફ આઈ કેન યુઝ એની વર્ડ ફોર ધ ગોસ્પલ, ઇટ ઇઝ ધીસ વર્ડ નાવ, NOW, નાવ, હમણાં. એમ લાગે જાણે હમણાં આપણી સામે સાક્ષાત શ્રી રામકૃષ્ણ આપણી સાથે જ વાત કરી રહ્યા છે. માસ્ટર મહાશયને આજથી 1883 110 વર્ષ પહેલાંની વાત નથી, 115 વર્ષ પહેલાંની વાત નથી, નહીં, એમ લાગે જાણે આપણી સાથે આજે વાત કરી રહ્યા છે. આ જે સાક્ષાત ઉપસ્થિતિનું ભાન, એ કથામૃતની ખૂબી. અને એટલા જ માટે કેટલાય અમારા સિનિયર સ્વામીજીઓ કહે કે ધ્યાન નથી થતું, મન ચંચળ છે, ધ્યાનમાં બેસીએ મન આડેવડે ભટકે છે, તો એક ઉપાય આપે છે કે તમને શ્રી રામકૃષ્ણ જો તમારા ઈષ્ટ દેવતા હોય તો લીલા ચિંતન કરો. તો કેવી રીતે? પહેલાં કથામૃત વાંચી લો 15 મિનિટ, અને પછી બહુ ચોપડી બંધ કરી અને પછી તમે ધ્યાન કરો, જોશો ધ્યાન બહુ સુંદર થાય છે. કેમ? રામકૃષ્ણ દેવના મુખારવિંદ પર તમે ધ્યાન કરો છો, એમના રૂપ પર તમે ધ્યાન કરો છો, એમના ગુણોનું ધ્યાન કરો છો. ધ્યાન કરતા કરતા તમે જુઓ છો, અન્ય સમય શું થાય છે, ન્યુયોર્ક વળી ગયું, મુંબઈ વહી ગયું, કલકત્તા વહી ગયું, ક્યાંય ભાગે છે, પણ હવે ક્યાં ભાગશે? જાશે ભાગી ભાગી ને ક્યાં ભાગશે? ભાગીરી ભાગીરી જશે દક્ષિણેશ્વર, એ દક્ષિણેશ્વરના ઓરડામાં શ્રી રામકૃષ્ણ વાતો કરી રહ્યા છે, એ બધી વાતો વાંચી છે કથામૃત, અને એ રામકૃષ્ણ દેવનું જ ધ્યાન થશે. એટલા માટે કથામૃત એ ધ્યાન કરવા માટેનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે, સર્વશ્રેષ્ઠ સાધન છે. અને સ્વામીજીના આશીર્વાદ મળ્યા છે. પહેલા તો માસ્ટર મહાશય જયારે ખબર પડી સ્વામી વિવેકાનંદને, માસ્ટર મહાશય આવી રીતે ડાયરી લખીને રાખી છે, કથામૃતમાં જ આ ડાયલોગ મળશે. સ્વામી વિવેકાનંદ પૂછે છે માસ્ટર મહાશયને, માસ્ટર મહાશય મેં સાંભળ્યું કે તમે રામકૃષ્ણદેવના કથોપકથન બધા લખીને રાખ્યા છે ડાયરીમાં, મને જોવા આપશો? ના, એ તો કે મેં મારા માટે લખીને રાખ્યા છે, હું કોઈને ન બતાવું, મારા મૈરા પછી તમને મળશે, ત્યાર પછી તમે જોજો, એના સિવાય પહેલાં હું ન આપું. પણ પાછળથી સ્વામી વિવેકાનંદના આગ્રહથી શ્રી રામકૃષ્ણના બધા જે ઉપદેશો આજે ડાયરીમાં લખ્યા હતા એ માસ્ટર મહાશય પુસ્તક આકારે પ્રગટ કરે છે. પહેલાં તો નાનકડું પુસ્તક, લીવ્સ ફ્રોમ ધ ગોસ્પેલ ઓફ શ્રી રામકૃષ્ણ અંગ્રેજીમાં, પછી બંગાળીમાં પ્રથમ ભાગ, અને પછી પ્રથમ ભાગ જ્યારે સાંભળે છે મા શારદા દેવી આશીર્વાદ આપે છે, શ્રી રામકૃષ્ણ દેવ આશીર્વાદ આપે છે નિકુંજ દેવીને, માસ્ટર માસીની પત્ની, મહેન્દ્રગુપ્ત મની પત્ની હતી, નિકુંજ દેવીને આશીર્વાદ આપે છે, હું આશીર્વાદ આપું છું કે તારા પતિ જે લખેલા કથામૃત છે એ કથામૃત દ્વારા સમસ્ત પૃથ્વીમાં અનેક અસંખ્ય લોકોને ભગવાનની પ્રાપ્તિ થશે, જ્ઞાન પ્રાપ્તિ થશે, અમૃતની પ્રાપ્તિ થશે, આનંદની પ્રાપ્તિ થશે. આવા આશીર્વાદ સાક્ષાત જગદંબા, આપણા યુગના જગદંબા શ્રીમાં શારદા દેવી આપે છે નિકુંજ દેવીને 2 એપ્રિલ 1905 રોજ. કેમ આપ્યા? કારણ કે ત્યારે રામકૃષ્ણ કથામૃતનો પહેલો ભાગ પડ્યો છે બહાર, અને કેટલાક લોકોએ બહુ પ્રશંસા કરી. અને જેમ આપણી આદત હોય છે, કોઈ પણ મહાન તમે કામ કરો, કોઈ સારું કામ કરો, લેગ પુલિંગ કરવાવાળા, બેક બાઇટિંગ કરવાવાળા બધી જગ્યાએ હોય છે, સારો શિક્ષક હોય તો, એને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં હોય, ગમે તે કંપનીમાં કામ કરતો, કોઈ સારો ઈમાનદાર કામ કરવાવાળો હોય તો પણ એને પાછળ પગ પેચીને ખેંચે. કોઈ પણ તમે મહાન કામ કરવા જાઓ તો ક્રિટિસાઇઝ કરવાવાળા હંમેશા હોય છે, નિંદા કરવાવાળા હોય છે. તો માસ્ટર મહાશય આ પ્રથમ ભાગ બહાર પડ્યો, ઘણા લોકોએ નિંદા કરી, માસ્ટર મહાશયને ખૂબ દુઃખ થયું. એમણે વિચાર કર્યો હવે હું કથામૃત બહાર નહીં પાડું. ત્યારે મા શારદા દેવી વિશેષ આશીર્વાદ આપ્યા. એટલું જ નહીં, શ્રી રામકૃષ્ણ દેવે પોતે સાક્ષાત દર્શન આપ્યા. ચિંતા શું કરે છે, હું તો તારી સાથે છું, શ્રી રામકૃષ્ણ દેવ પોતે આશીર્વાદ આપે છે. આ છે સૌથી મોટામાં મોટું કારણ. આ જે કથામૃતનો જાદુ, એના ઘણા બધા કારણો છે, પણ મુખ્ય કારણ આ છે કે કથામૃતનો આ જે જાદુ છે એના જાદુગર છે શ્રી રામકૃષ્ણ દેવ પોતે. કેમ? કારણ કે શ્રી રામકૃષ્ણ દેવે જ પ્રેરણા આપી માસ્ટર મહાશયને બધું લખી રાખવા માટે. પાછું એમણે જ એડિટિંગ કર્યું. પૂછે છે, અરે પેલે તે દિવસે કીધું તું, બરાબર સાંભળ્યું તું કે શું કહ્યું તું? પાછું પૂછે છે, શું કહ્યું તું? થોડાક ભૂલે, થોડી ભૂલે સુધારી દે છે, પ્રૂફ રીડિંગ કરે છે, પ્રકાશિત કરાવે છે પ્રથમકંડ. પ્રથમકંડ પ્રકાશિત કરીને પાછા નિરાશ થઈ જાય છે, નિંદા થાય છે, ત્યારે પાછા દર્શન કરીને, દર્શન આપીને કહે છે ના ના, એન્કરેજ કરે છે, ના પ્રકાશિત કરો,
ફરી પાછું પ્રકાશિત કરાવે છે અને ક્યાં સુધી પ્રકાશિત કરાવે છે? પાંચે ભાગ પ્રકાશિત કરાવે છે. અને છેલ્લે દિવસે ફલહારની કાળી પૂજાને દિવસે રાતના 9 વાગે 5મા ખંડનું છેલ્લું પ્રૂફ માસ્ટર માસ્ટરે જોયું, બસ કાર્ય પૂરું થયું. યંત્ર તરત જ શ્રી રામકૃષ્ણને પાછું ખેંચી લે છે. બીજે દિવસે સવારે માસ્ટર માસ્ટરે માં મને તમારા ખોળામાં લઈ લ્યો એમ પ્રાર્થના કરતા કરતા પોતાનું શરીર છોડી દે છે. શ્રી રામકૃષ્ણ દેવ લાવે છે માસ્ટર માસ્ટરને આ જ કાર્ય માટે પૃથ્વી પર કથામૃતનું લેખન કરવા માટે. ડાયરીમાં એની પાસે લખાવે છે, પછી ડાયરીમાંથી પુસ્તકકારે પ્રકાશિત કરાવે છે, વચમાં વચમાં પાછું એન્કરેજ કરે છે, પ્રૂફ રીડિંગ કરે છે, બધું કરેક્ટ કરાવે. અને છેલ્લે જ્યારે બધું કામ પતી ગયું ત્યારે પાછું યંત્ર ખેંચી લે છે. અને માસ્ટર માસ્ટરે પોતે કહ્યું છે કે આ જે કંઈ કથામૃતમાં તમને મળે છે એમ નહીં માનતા કે એમાં મારું કોઈ ગૌરવ છે, ના ના. ઉદાહરણ આપે છે, ત્યાં ટ્રામ બહુ ચાલતી કથા, કલકત્તામાં હજી પણ ટ્રામ ચાલે છે, બાકી બધી જગ્યાએ બંધ થઈ ગઈ, આજે પણ ટ્રામ મળશે તમને. ટ્રામનું ઉદાહરણ આપે, જો ટ્રામ જે ચાલે છે બધાને એમ લાગે છે જો ડ્રાઈવર ટ્રામ ચલાવે છે, ટ્રામ પોતાની મળે ચાલે છે, નહીં, ઇલેક્ટ્રિસિટીથી ટ્રામ ચાલે છે. ઇલેક્ટ્રિકનું કનેક્શન જ્યાં પતી ગયું તો ટ્રામ ચૂપચાપ ઊભી રહી જશે જ્યાં ઇલેક્ટ્રિસિટી ગઈ એવી રીતે. આ ઇલેક્ટ્રિક પાવરને કારણે ટ્રામ આગળ ચાલી છે. એવી જ રીતે કહે છે પાવર, આજે કથામૃત લખવાનું મેં કર્યું, પાવર કોનો? રામકૃષ્ણ દેવનું. એમણે શક્તિ આપી, એમની શક્તિથી શક્તિમાન થઈને મેં આ કથામૃત લખ્યું છે, મારી આમાં કોઈ શક્તિ નથી. આ વાત માસ્ટર માસ્ટર કહે છે, હું તો માત્ર યંત્ર છું. અને એ યંત્ર સ્વરૂપની વાત આપણે કહી હતી ભાગવતમાં, ભાગવતની વાત કરી હતી, ગોપિકાઓની વાત કરી હતી, કે કારણ કે શ્રીરામ માસ્ટર માસ્ટરે પોતાને વાંસળી રૂપે રાખે છે, વાંસળીનો આ જ, બાકી કોઈ ગુણ નથી, અવગુણ જ અવગુણ છે, પણ એક જ ગુણ કે કનૈયો જે તાન કારણ વાંસળીમાં નાખે છે એ જ વાંસળી બહાર પાડે છે, જે સુર વાંસળીમાં આપે છે એ જ સુર વાંસળી બહાર પાડે છે. એવી રીતે માસ્ટર માસ્ટરે પરફેક્ટ યંત્ર હતા, આદર્શ યંત્ર હતા. શ્રી રામકૃષ્ણે જે વાત એમણે નાખી એ જ વાત આપણી સમક્ષ રજૂ કરે છે. અને એટલા માટે આ કથામૃતનો આટલો બધો જાદુ, એ કથામૃતનો જાદુ આપણા પર અસર કરે છે. આ જાદુઈ અસરના કારણો એની આપણે ચર્ચા કરી હતી. એના પછી આપણે કહ્યું હતું રામકૃષ્ણ કથામૃતમાં પ્રથમ દૃશ્ય, પ્રથમ દર્શન, પ્રથમ ખંડ, પ્રથમ અધ્યાયમાં માસ્ટર માસ્ટરે તો ફક્ત વર્ણન આપ્યું છે, આબેબુક વર્ણન, દક્ષિણેશ્વર મંદિરનું, કલકત્તાનું વર્ણન. અને એના પછી આપ્યું છે બીજા અધ્યાય, બીજા ખંડમાં, ખંડના પ્રથમ અધ્યાયના બીજા ખંડમાં પહેલું દર્શન, કેવી રીતે માસ્ટર માસ્ટર આવે છે, નીકળાતા આત્મહત્યાના ઈરાદાથી ફરતા ફરતા આવે છે બગીચામાં સિદ્ધુની સાથે, અને અહીંયા ગુરુ મળી જાય છે. ક્યાં આત્મહત્યાનો ઈરાદો ક્યાંનો ક્યાં રહી ગયો, નવું જીવન મળી ગયું, નવા ગુરુ મળી ગયા. અને પછી કથામૃત લખીને કેટલાય લોકોને આત્મહત્યામાંથી બચાવે છે, દુઃખમાંથી બચાવે છે, નવું જીવન પ્રદાન કરે છે. એ બધી વાર્તાઓ અને વાર્તાઓ અને ઘટનાઓની આપણે ચર્ચા કરી હતી. અને પછી કેવી રીતે રામકૃષ્ણ દેવ એ પ્રથમ ખંડમાં લાગે છે માસ્ટર માસ્ટર જાણે સાક્ષાત સુખદેવ વાતો કરી રહ્યા છે એવું જ લાગે છે. અને પછી બીજા દર્શન, ત્રીજા ખંડમાં બીજા દર્શનની વાત ચાલી રહી છે. ત્રીજા ખંડમાં આવે છે એ શ્રી રામકૃષ્ણ દેવના બીજા દર્શનની વાત આવે છે, ત્યારે શ્રી રામકૃષ્ણ હજામત કરી રહ્યા છે, થોડી વાતો થાય છે. અને ચોથા ખંડમાં એ જ બીજા દર્શનની વાતો ચાલી રહી છે. અને એમાં જ એની પહેલા તો વાત થઈ પ્રતાપચંદ્ર હાજરાની. પ્રતાપચંદ્ર હાજરાને શ્રી રામકૃષ્ણ કહે છે, પ્રતાપનો ભાઈ આવ્યો હતો ગામડેથી, બૈરી છોકરાઓને સાસરે મૂકી આવ્યો અને અહીંયા ભગવાન નામ લેશે, અને ખૂબ ખૂબ વૈધો ઠપકો આપ્યો, પાછું જવાનું કીધું. કેમ? ગૃહસ્થનું કર્તવ્ય છે પોતાના બૈરી છોકરાનું પાલન પોષણ કરવું, ભગવાનનું પણ નામ લેવું, સાથે સાથે બૈરી છોકરાનું પાલન પોષણ કરવું. અને ખૂબ વૈઢો બૈરી છોકરા અને સાસરે રખ્યા એવો, એની સાર સંભાળ સાસુ સસરા કરશે, અને તું અહીંયા ભગવાન નામ લઈશ, એ નહીં ચાલે. સ્વધર્મનું પાલન કરવા માટે, જેમ શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને ઠપકો આપ્યો ગીતામાં, સ્વધર્મનું પાલન એ જ સર્વશ્રેષ્ઠ છે. એવી રીતે સ્વધર્મના પાલન પર વારંવાર શ્રી રામકૃષ્ણ દેવ પણ કહે છે. અને કોણ આવી રીતે ભગવાન નામ લઈ શકે, બધું છોડીને, બધા કર્મો છોડી શકે કોણ? તો ગીતામાં જે વાત કરી એ જ ભગવાન રામકૃષ્ણ, શ્રીકૃષ્ણ ભગવાને વાત કરી, એ જ રામકૃષ્ણની વાત છે. યસ્માત યસ્વાત્મતિરેવ સ્યાત આત્મતૃપ્તશ્ચ માનવ આત્મનેવે ચ સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે. કોને કાર્ય ન હોય, કાર્ય કોણ ન કરી શકે, કોને કાર્યમાંથી છુટકારો મળી શકે? તસ્ય કાર્યમ ન વિદ્યતે આત્મનેવે ચ સંતુષ્ટ, જેની સંતુષ્ટિ ફક્ત આત્મામાં જ છે.
જેની રતિ જેનો પ્રેમ ફક્ત પોતાના આત્મામાં જ છે, અથવા તો યસ્વાત્મતિ વ્યવસ્થ્યાત આત્મતૃપ્તશ્ય માનો, જેની તૃપ્તિ પણ આત્મામાં છે, આત્મા તો ઈશ્વર. મીરાબાઈને કોઈ કામ નથી, નરસિંહ મહેતા કોઈ કામ છોડી દે ચાલશે, કેમ એને કોઈ કામ કરવાની જરૂર નથી, મામેરો જે કરવું પડશે ભગવાન પોતે લાવશે, એની વ્યવસ્થા ભગવાન કરશે, હુંડી ભગવાન પોતે સ્વીકારશે, તમારીને મારે નહીં સ્વીકારે, કેમ? યોગક્ષેમમ વહામ્યહમ. યોગક્ષેમ વહામ્યહમ કોનું કરે છે કે અનન્યાશ્ચિંતયંતો માં યે જના પરિપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. જે લોકો સતત મારું ચિંતન કરે છે, સતત મારું ચિંતન કરે છે, સતત મારું સ્મરણ કરે છે, તેષામ નિત્યાભિયુક્તાનામ, આવી રીતે જે લોકો સતત મારી સાથે યુક્ત છે, સંયુક્ત છે, એવા લોકોની ભરણ પોષણની વ્યવસ્થા હું કરું છું. યોગ અને ક્ષેમ, યોગ એટલે જે નથી એ મેળવી દેવાનું, ક્ષેમ એટલે જે છે એની રક્ષણ કરવાનું, આ બધું ભાર હું સ્વીકાર કરું છું. કોણ? ભગવાન પોતે. આવી અવસ્થા કોઈની થઈ ગઈ છે, સતત જેનું ભગવાન સાથે સંપર્ક છે, એવા લોકો જો ભગવાનનું ફક્ત સ્મરણ કરે અને પોતાના સ્વધર્મનું પાલન ન કરે, બૈરી છોકરાનું પાલન ન કરે કે સંસારની કર્તવ્ય કર્મથી વિમુખ થાય, સ્વધર્મનું પાલન ન કરે, એને છૂટ છે ફક્ત આવા લોકોને, મીરાબાઈ, નરસિંહ મહેતા. કેમ? કારણ કે ત્યાં કરવાવાળા ભગવાન છે, બાકી બધાએ, જ્યાં સુધી આપણે આ સ્થિતિમાં નથી પહોંચ્યા ત્યાં સુધી બધાએ પોતપોતાના સ્વધર્મનું પાલન કરવાનું છે. અને શ્રી રામકૃષ્ણ કહે છે, સંન્યાસીએ બંને ત્યાગ કરવાનો છે, ગૃહસ્થે માનસિક ત્યાગ કરવાનો છે, બાહ્ય કર્મો ત્યાગ કરવાના નથી. તો કર્મનો ત્યાગ જ્યારે કર્યો, સ્વધર્મનો ત્યાગ કર્યો, તો પ્રતાપના ભાઈને ઠપકો આપીને શ્રી રામકૃષ્ણ પાછા મોકલે છે. અને પછી એ ગીતામાં જેમ વાત કરી છે, એવમ પ્રવર્તિતમ ચક્રમ નાનુવર્તતી હય અઘાયુ રિન્દ્રિયામાં રામો મોઘમ પાર્થ સજીવતી. આ એક યોગ, આ એક યજ્ઞ ચાલી રહ્યો છે, મહાન ચક્ર ચાલી રહ્યું છે, અને એ ચક્રમાં જે પોતાનો સાથ નથી આપતો એના માટે શ્રી કૃષ્ણ ભગવાન બહુ ખરાબ શબ્દ વાપરે છે, સ્તેના, ચોર, એ ચોર છે. આ યજ્ઞ એક ચાલી રહ્યો છે, આ યજ્ઞમાં બધા પોતપોતાનું પ્રતિદાન, પોતપોતાનું આપી રહ્યા છે, પોતપોતાનો ફાળો આપી રહ્યા છે. તો આ ચક્રમાં પોતપોતાનો સ્વધર્મ કરીને પોતપોતાનો ફાળો આપવાનો છે. મહાન યજ્ઞ ચાલી રહ્યો છે, જે નથી આપતો અને જે બીજાને દાન દીધા વગર, ગરીબોને ખવડાવ્યા વગર, પશુઓને પણ થોડુંક જે એના પણ દાન દીધા વગર, જે કંઈ પોતપોતાના ગૃહસ્થના સ્વધર્મ છે, કર્તવ્ય કર્મનું પાલન કર્યા વગર જે કરે છે, એ શું કરે છે? એ ચોરીનું ખાય છે. ચોરી એટલે બહાર જે ચોરી કરે છે એ જ ચોરી નહીં, પણ જે પોતાનું સ્વધર્મનું બરાબર પાલન નથી કરતું એ પણ ચોર છે. જે આ યજ્ઞમાં, મહાન યજ્ઞ ચાલી રહ્યો છે, એમાં જે પોતાનો ફાળો નથી આપ્યો એ પણ ચોર છે, એમ ગીતામાં કહે છે. અને આ જ વાત શ્રી રામકૃષ્ણ કહે છે. અને પછી ચોથા ખંડની આપણે વાત કરી રહ્યા હતા કે જેમાં શ્રી રામકૃષ્ણ દેવ માસ્ટર મહાશયને પૂછે છે, તમારે લગ્ન થઈ ગયા અને માસ્ટર મહાશય લગ્ન થઈ ગયા, અને શ્રી રામકૃષ્ણ દેવ રામલાલને કહે છે, ભતીજા, અરે રે રે રામલાલ, આને તો લગ્ન પણ થઈ ગયા. ફરી પાછા પૂછે છે, કંઈ બાળકો થયા છે? અને પછી ગભરાતા ગભરાતા અચકાતા અચકાતા માસ્ટર મહાશય, હા બાળકો પણ થઈ ગયા છે. અને શ્રી રામકૃષ્ણ, આને તો બાળકો થઈ ગયા છે. આ વાત જ્યારે આપણે સાંભળીએ છીએ, આ વાત જ્યારે વાંચીએ છીએ, આપણને લાગે છે શું, લગ્ન કરવા એ કંઈ અપરાધ છે? બાળકો પેદા કરે કે અપરાધ છે? ગૃહસ્થ જેમનું પાલન કરવું એ કંઈ ખોટું છે? આવી જાતની એક ભાવના આપણા મનમાં ઉઠે, એટલા માટે એના આપણે વિસ્તારથી ચર્ચા કરી કે નહીં નહીં, શ્રી રામકૃષ્ણદેવ ગૃહસ્થ આશ્રમ સંન્યાસ આશ્રમને સમાન મહત્વ આપે છે. સ્વામી વિવેકાનંદ કરિયુગમાં સમજાવે છે કે ગૃહસ્થ, આદર્શ ગૃહસ્થ અને આદર્શ સંન્યાસી બંને સમાન રીતે મહાન છે, પણ ગૃહસ્થનું કર્તવ્ય સંન્યાસીનું કર્તવ્ય નથી, સંન્યાસીનું કર્તવ્ય ગૃહસ્થનું કર્તવ્ય નથી. જે લોકો સંસારના મોટા ભાગના લોકો માટે સરળતમ શ્રેષ્ઠ ઉપાય છે ગૃહસ્થ આશ્રમ, પણ કેટલીક એવી વ્યક્તિઓ છે જે લોકો અત્યંત આધ્યાત્મિકતાથી ભરપૂર હોય, જેમના જીવનનો ઉદ્દેશ્ય એકમાત્ર ઉદ્દેશ્ય જ છે આધ્યાત્મિકતા, એમને માટે આ ગૃહસ્થ આશ્રમ ક્યારેક કાંટારૂપ નીવડી શકે, કારણ કે એમાં એને સ્વધર્મનું પાલન કરવું પડે અને એટલા માટે થઈને એને આમાંથી વિમુખ થવું પડે, એની આધ્યાત્મિકતામાં બાધ આવે, બંધન સ્વરૂપ એના માટે બની જાય. આવી કેટલીક એક્સેપ્શનલ વ્યક્તિઓ,
અપવાદ વ્યક્તિઓ માટે જ શ્રી રામકૃષ્ણ કહે છે તમે અપવાદ છો, હું મોઢું જોઈને કહી શકું છું તમારામાં ખૂબ જ સારા સંસ્કાર હતા. એવી વ્યક્તિઓને છોડીને મોટા ભાગની વ્યક્તિઓ માટે ગૃહસ્થ આશ્રમ સર્વશ્રેષ્ઠ છે, પણ આવી વ્યક્તિઓ માટે બંધન સ્વરૂપ નીવડે એટલા માટે શ્રી રામકૃષ્ણ જાણે એક જાતનું અસંતોષ પ્રગટ કરે છે, એક જાતનો ધ્રાસકો પડે છે, આના લગ્ન થઈ ગયા. કહેવાનો અર્થ, હવે એ બંધનમાં આવી ગયો. એ જે આધ્યાત્મિક એની સાધના થાત, જે દ્રુત ગતિથી થાત, એમાં એ સ્પીડમાં થોડુંક અંતર આવશે, એ દ્રુત ગતિથી નહીં કરી શકે. એટલા માટે થઈને શ્રી રામકૃષ્ણને જરાક અસંતોષ થાય છે, જરાક નિરાશા થાય છે. એ નિરાશાનો સ્વર કહે છે, અરે અરે રામલાલાના તો લગ્ન થઈ ગયા. પણ એનો અર્થ એ નથી સમજવાનો, આ બધા માટે છે, માસ્ટર મહાશય માટે હતું. કેટલાક લોકો આનું બહાનું આપે છે કે જો રામકૃષ્ણ તો પણ આમ કહે છે એટલે અમે વિવાહ નથી કરવા માંગતા. પણ માસ્ટર મહાશય જેવા સંસ્કાર તમારામાં છે, તમારા જીવન ઉદ્દેશ ખરેખર ઈશ્વર પ્રાપ્તિ, આ બધા આમાં જ કથામૃતમાં જ બતાવશે. કઈ સ્થિતિમાં ગૃહસ્થ સંન્યાસ આશ્રમમાં જઈ શકાય, કઈ સ્થિતિમાં ગૃહસ્થ આશ્રમના સ્વધર્મનું ત્યાગ થઈ શકે, એની વિસ્તારથી વાતો રામકૃષ્ણ કથામૃતમાં જ આવશે. ઘણી બધી વાતો આવશે કે કર્મો ક્યારે છૂટી જાય. બહુ સુંદર ઉદાહરણ શ્રી રામકૃષ્ણ દેવ આપે છે કે જ્યારે માતાને ગર્ભમાં ગર્ભ આવવાનો હોય, જ્યારે બાળક 9 મહિનાનું હોય ત્યાં સુધી એને કામ કરવું પડે, વળી 6 મહિનાનું ગર્ભમાં હોય ધીરે ધીરે કામ ઓછા કરીને, સાસુ પોતે જ ઓછા કરીને, બહુને કેવું ન પડે, એ જોવે કે હવે તો બાળક આવવાનું જ છે, પોતે જ સાસુ કામ ઓછા કરી નાખે એના. અને પછી જ્યારે એકદમ બાળક ડિલિવરી થવાની છે ત્યારે સાવ કામ ઓછા કરી નાખે, બહુ જ ઓછું કે બસ તારે આમ સુવાનું, અને પોતાના હાથેથી બલકી સાસુ બહુની સેવા કરે. અને પછી જ્યારે બાળક થઈ ગયું તો બાળકને લઈને જ માતા મસ્ત છે, એને કાંઈ કામ કરવું પડતું નથી ઘરનું થોડાક સમય માટે. ફરી પાછું બાળક મોટું થાય તો ફરી પાછું સાસુ ફરી પાછું શરૂ કરે, ચાલ હવે કામમાં લાગી જાય. પણ કામ ઓછા ક્યારે કરે છે, સાસુ પોતે જીવે છે કે હવે હવે બાળક. એવી જ રીતે શ્રી રામકૃષ્ણ કહે છે જ્યારે જ્ઞાનરૂપી બાળકનો જન્મ થાય, સાચા જ્ઞાનરૂપી બાળકનો, સાચી ભક્તિરૂપી બાળકનો જન્મ થાય અંતરમાં, ત્યારે ભગવાન પોતે ધીરે 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 કામ ઓછા કરી નાખશે. ત્યાં સુધી સ્વધર્મનું પાલન કરવું પડશે. એની વિસ્તારની ચર્ચા, આગળની ચર્ચા આપણે આવતા રવિવારે 5:30 વાગ્યાથી કરશું. હવે પ્રાર્થનાનો સમય, સંધ્યા પ્રાર્થનાનો સમય 6:45 થઈ ગયો, એટલે 6:45 આપણે પૂરું કરવું પડે, 7:45 6:30 પૂરું કરવું પડે, એટલે 5:30 થી 6:30 આપણે આવતા રવિવારે આ ચર્ચા આગળ ચલાવશું. આજે આપણે અહીં જ વિરમીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત.